સુરેન્દ્રનગરમાં નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. આઝાદીના 75મા અમૃત મહોત્સવના અવસરે નિરંકારી મિશન દ્વારા સંપૂર્ણ ભારત દેશમાં લગભગ 1.5 લાખ જેટલા નિરંકારી સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે નદીઓ, તળાવો, ધોધ, દરિયાકાંઠા વગેરેની સફાઈ કરવામાં આવી રહી છે, તેમજ જળ સંરક્ષણ અને નિરંકારી મિશન દ્વારા સમાજને જાગૃત કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન હેઠળ બ્રાન્ચ ઇન્ચાર્જ ગુરુદીતસિંહજીના માર્ગદર્શન હેઠળ લગભગ 30 જેટલા નિરંકારી સ્વયંસેવકો દ્વારા ધોળીધજા ડેમના કિનારે લગભગ 1 ટ્રેક્ટર જેટલું પ્લાસ્ટિકનો કચરો હટાવીને સ્વચ્છ જળ સ્વચ્છ મન ઝુંબેશ ચલાવવામાં આવી છે. નિરંકારી મિશન દ્વારા સંપૂર્ણ વિશ્વમાં વર્ષ દરમિયાન અનેક નિસ્વાર્થ સામાજિક સેવાઓ જેવી કે નશાબંધી, દહેજ વિના સમૂહ લગ્નો, નારી સશક્તિકરણ, રક્તદાન કેમ્પો, કુદરતી આપત્તોમાં રાહત શિબિરો તેમજ સાર્વજનિક સ્થળોની સફાઈ વગેરે નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની નરસેવા, નારાયણ પૂજા જેવી દિવ્ય શિક્ષાઓને ચરિતાર્થ કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરમાં પણ છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 23મી ફેબ્રુઆરીએ સાર્વજનિક સ્થળોએ જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ગાંધી હોસ્પિટલ વગેરે સ્થળો ઉપર સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવે છે.